वंदे गुजरात। ચાલો બાળકો, હવે આજે છે ને આપણે એક સુંદર મજાની પ્રવૃત્તિથી શરૂઆત કરીએ, અને હું જેને પણ પૂછું ને એણે પોતાના ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા કહેવાની છે. તો નીતુબેન, સાત સભ્યો. પછી રિંકુબેન, તમારા ઘરે નવ? રિંકુબેનના ઘરે નવ સભ્યો. પછી રોહિતભાઈ, છ. રોહિતભાઈના ઘરે છ સભ્યો. હવે સોનલબેન, પાંચ. હવે સંજયભાઈ, સાત. તો હવે આ જે કોષ્ટક તૈયાર થયું છે ને એના આધારે હું તમને અમુક પ્રશ્નો પૂછીશ, તો એનો તમારે જવાબ આપવાનો છે. તો હવે આ કોષ્ટકની અંદર કોના ઘરની અંદર સૌથી વધુ સભ્યો રહેલા છે? જયેશભાઈ, રિંકુ. હા, રિંકુબેનના ઘરે કેટલા સભ્યો છે? સૌથી વધારે. પછી સૌથી ઓછા સભ્યો કોના? ભાવેશભાઈ, સોનલબેનના ઘરમાં સૌથી ઓછા સભ્યો રહેલા છે. કેટલા? વિલાસબેન, પાંચ. હવે કોણ એવા બે વિદ્યાર્થીઓ છે કે જેના ઘરમાં સભ્યોની સંખ્યા એક સરખી છે? ઉમેશભાઈ, તમે બોલો. નીતુ અને સંજય. હા, નીતુ અને સંજય આ બંનેના ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા કેવી છે? એક સરખી. અને કેટલા સભ્યો છે બંનેના ઘરમાં? અક્ષિતાબેન, સાત સભ્યો. હવે રિંકુબેનના ઘરમાં રહેલા સભ્યોની અંદર કેટલા મહિલા સભ્યો છે અને કેટલા પુરુષ સભ્યો? કોણ જવાબ આપશે? આ કોષ્ટકના આધારે જ તમારે જવાબ આપવાનો છે. અહીંયા જે આપેલું છે ને એના આધારે તમે કહી શકો કે રિંકુબેનના ઘરમાં કેટલી મહિલા સભ્યો છે અને કેટલા પુરુષ સભ્યો છે. બોલો ભાવેશભાઈ. પાંચ પુરુષ, ચાર મહિલા. એવું પણ તમે કઈ રીતે કહી શકો? પણ એવું ન બની શકે કે પાંચ મહિલા અને ચાર પુરુષો હોય, અથવા તો ત્રણ જ મહિલા હોય? બની શકે ને. તો હવે આપણે જ્યારે પણ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય ત્યારે પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે તેનો ઉપયોગ શાના માટે કરવાનો છે. હવે જો પહેલાંથી ખબર હોત કે આવો કોઈ પ્રશ્ન આવશે કે કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ, તો આપણે કઈ રીતે ટેબલ બનાવેત? એવું પૂછેત ને કે તમારા ઘરમાં રહેલા સભ્યોને કેટલી સ્ત્રી સભ્યો છે અને કેટલા પુરુષ સભ્યો છે, એ રીતે આપણે કોષ્ટક તૈયાર કર્યું હોત. પણ અહીંયા તો આપણે ખાલી એટલું જ લખ્યું કે કુટુંબના સભ્યોની સંખ્યા, તો હવે એ પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, બધું જ આવી ગયું. તો જ્યારે પણ આપણે કોઈ પણ માહિતી ભેગી કરવાની હોય, એકત્રિત કરવાની હોય, ત્યારે સૌ પહેલાં આપણને એ જાણવું જરૂરી છે કે આપણે તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે. બરાબર? જાણે કે તમને ખીચડી બનાવવાની કીધી હોય તો તમે દાળ ચોખાની બદલે ઘઉં લઈ આવો તો ખીચડી બને? તો આ એવી જ રીતે તમારે શેના માટે ઉપયોગ કરવાનો છે એ તમને ખબર હોવી જોઈએ, એ પ્રમાણે જ એનું એકત્રીકરણ કરવાનું. તો હવે આપણે હજી એક બીજું કોષ્ટક જોઈએ. અહીંયા છે ને તમારી સમક્ષ એક ન્યૂઝપેપરનું કટિંગ રાખેલું છે, એની અંદર વરસાદને લગતા અમુક સમાચાર છે. તો હવે એના આધારે તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌ પહેલાં, સુખભાદર ડેમમાં ત્રણ ઇંચ, ખાંભડા અને ઉતાવળી ડેમની અંદર એક એક ઇંચ વરસાદ પડેલો છે. એ પછી શેત્રુંજીમાં હાલની સપાટી 13 ફૂટ છે અને ઓવરફ્લો સપાટી 34. ખારો ડેમની અંદર 10.82 ફૂટ હાલની સપાટી અને ઓવરફ્લો સપાટી છે 21.78. એ પછી માલણ ડેમની અંદર 17.64 હાલની સપાટી અને 34 ફૂટ ઓવરફ્લો સપાટી.
પછી લાખણકા ડેમની અંદર 21 ફૂટ હાલની સપાટી અને 30 ફૂટ ઓવરફ્લો સપાટી, અને રોજકી ડેમની અંદર હાલની સપાટી છે 15 ફૂટ અને ઓવરફ્લો સપાટી 32.50 ફૂટ. તો હવે આ માહિતીના આધારે હું તમને હવે જે પ્રશ્ન પૂછું ને એના તમારે જવાબ આપવાના છે. તો સૌ પહેલો પ્રશ્ન છે, ખાંભડા ડેમમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે? બોલો અક્ષિતાબેન. 1 ઇંચ. 1 ઇંચ. જોઈએ જવાબ શું છે. અક્ષિતાબેનનો જવાબ સાચો છે. ખૂબ સરસ. હવે બીજો પ્રશ્ન, ખારો ડેમની હાલની સપાટી કેટલી છે? હમણાં મેં બધા માહિતી વાંચી ને એમાં ખારો ડેમની અંદર હાલની સપાટી કેટલી છે એનો જવાબ તમારે આપવાનો છે. બોલો રિંકુબેન. 10.82. 10.82. શું હાલની સપાટી? જોઈએ જવાબ શું છે. 10.82 ફૂટ, બરાબર. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ, લાખણકા ડેમની ઓવરફ્લો સપાટી કેટલી છે? બોલો કેતનભાઈ. 34. 34 પણ શું? ઓવરફ્લો સપાટી. ઓવરફ્લો સપાટી. જોઈએ જવાબ. 30 ફૂટ છે. ચાલો, હવે આ તો આટલા ડેમની વાત છે. હવે આ સિવાય તમને જો એવું પૂછવામાં આવે કે ધોળીધજા ડેમની હાલની સપાટી કેટલી છે, આ કોષ્ટક આ સમાચારના આધારે તમે જવાબ આપી શકો? આની અંદર મેં જે ડેમ કીધું એ પ્રશ્નનો જવાબ છે ખરો? તમે આ જે માહિતી સાંભળી એની અંદર હું કયા ડેમનું નામ બોલી હતી? શેત્રુંજી, લાખણકા, ખારો, આ બધા ડેમ બોલી ને. હવે જો હું એ સિવાયનું કોઈ ડેમ પૂછું તમને, ધોળીધજા ડેમ, તો શું એની તમને માહિતી આ વર્તમાનપત્રના આધારે મળી શકે ખરી? બોલો બેન. ના, ન મળી શકે. એટલે હવે તમારે જે રીતની માહિતીનો ઉપયોગ કરવાનો હોય એ રીતે માહિતીનું એકત્રીકરણ કરવું પડે. હવે જાણે કે આ બધા ડેમ છે એ સિવાયના કોઈ ડેમનો પ્રશ્ન હોય તો તમારે એની માહિતી એકઠી કરવી પડે, અને આ જો તમારી પાસે વર્તમાનપત્ર છે તો એના આધારે તમે બીજી કોઈ માહિતી આપી શકો નહીં. એટલે તમારે જ્યારે પણ માહિતી એકત્રિત કરવાની થાય ત્યારે સૌ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એ માહિતીનો તમારે કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે. એટલે જે પણ માહિતી તમારે એકત્રિત કરવી છે એની તમને સ્પષ્ટપણે ખબર હોવી જોઈએ કે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો થાય છે. હવે હજી એક આપણે કોષ્ટક જોઈ લઈએ. રામપુર ગામ છે ત્યાંની વસ્તી ગણતરીની માહિતી આપેલી છે, તો એના આધારે હું તમને અમુક પ્રશ્ન પૂછીશ, તમારે એના જવાબ આપવાના છે, બરાબર. રામપુર ગામની વસ્તી ગણતરીનો અહીંયા એક થોડી માહિતી આપેલી છે. તો સૌ પહેલાં પુરુષોની સંખ્યા છે 3690 અને બાળકોની સંખ્યા છે 467 અને પુરુષોમાં સાક્ષરતા દર છે 80.30%. હવે સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓની સંખ્યા છે 3570 અને તેમાં બાળકીઓની સંખ્યા છે 468 અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર છે 61.19%. તો હવે રામપુર ગામની અંદર કુલ સંખ્યા કેટલી છે વસ્તી? તો 7260 અને એમાં કુલ બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 935 અને કુલ સાક્ષરતા દર? તો 70.92%. હવે આ માહિતી આપેલી છે તો એના આધારે હું જે પ્રશ્ન પૂછું ને એના તમારે જવાબ આપવાના છે. તો રામપુર ગામમાં પુરુષોની સંખ્યા કેટલી છે? બોલો ઉર્મિલાબેન. 3690. જોઈએ આપણો જવાબ. ખૂબ સરસ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ, રામપુર ગામમાં કુલ બાળકોની સંખ્યા કેટલી છે? બોલો મિત્તલબેન. 935. જોઈએ આપણો જવાબ. બરોબર છે. ખૂબ સરસ. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, રામપુર ગામમાં કેટલા બાળકો ધોરણ 7માં અભ્યાસ કરે છે?
તમારે આ કોષ્ટકના આધારે જે મેં પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આપવાનો છે. કોષ્ટકની અંદર તમારે એવું જોઈને કહેવાનું છે કે ધોરણ 7માં કેટલા બાળકો અભ્યાસ કરતા હશે. કુલ બાળકો તો લખેલા જ છે. બોલો સંજયભાઈ. આપેલી માહિતીની અંદર મળે નહીં. શું ન મળે? ઉત્તર. બરાબર છે. આપણે માહિતીની અંદર શું છે, બાળકોની સંખ્યા કીધેલી છે, કુલ બાળકો છે, સાક્ષરતા દર છે, પુરુષોની સંખ્યા છે, સ્ત્રીઓની સંખ્યા છે, પણ ધોરણ 7ની અંદર કેટલા બાળકો અભ્યાસ કરે છે ગામની અંદર એવી કોઈ માહિતી આપેલી છે નહીં. તો ઉપરના બંને કોષ્ટકના આધારે આપણે અમુક જ માહિતી મેળવી શકીએ, પરંતુ અમુક માહિતી મેળવી શકતા નથી. હવે માહિતીનું એકત્રીકરણ કરતાં પહેલાં આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે એ માહિતીનો ઉપયોગ શાના માટે કરવાનો છે, કઈ જગ્યાએ કરવાનો છે. હવે હું તમને એક પ્રવૃત્તિ આપું છું કે આપણે જુદા જુદા જિલ્લામાં પડેલા વરસાદની માત્રા જાણવી હોય તો તમારે કઈ રીતનો કોઠો બનાવવો પડે. અત્યારે તમે આટલા કોઠા જોયા ને, તો હવે તમારે કોઠો બનાવવાનો છે કે અલગ અલગ જિલ્લા અને એની અંદર કેટલો વરસાદ પડ્યો હશે. તમારે વરસાદ કેટલો પડ્યો એ કાંઈ લખવાનું નથી, ખાલી કોઠો જ દોરવાનો છે કે એ કયા પ્રકારનો હોવો જોઈએ. તમારે એની સંખ્યા કાંઈ લખવાની આવતી નથી. ચાલો બધા આપણે એક કોઠો બનાવીએ. હવે તમારો પ્રશ્ન શું છે, જુદા જુદા જિલ્લા અને એમાં પડેલા વરસાદની માત્રા. તો તમારે સૌ પહેલાં તો કોઠાની અંદર શેનું ખાનું હોવું જોઈએ? બોલો રાયમલભાઈ. શેનું નામ પણ? બોલો અક્ષિતાબેન. હા, તો પહેલું જે ખાનું હશે એ કયું હશે? જિલ્લા. તો સૌ પહેલાં કોઠો બનાવીને હવે કોઈ પણ 5 જિલ્લાનું કીધું હોય તો જિલ્લાઓના નામ લખવાના છે. દરેક ખાનામાં ઉપર લખવું પડશે ને કે ઈશાના વિશે છે, એટલે પહેલાં ઉપર ટાઇટલ લખો, શીર્ષક કે એમાં શું છે લખેલું. જિલ્લાના નામ હોય તો ઉપર શું લખવું પડશે? સૌ પહેલાં જિલ્લાના નામ. કોઈ પણ 5. અને બાજુના ખાનામાં શું લખશું? જિલ્લા વિશે કઈ માહિતી પૂછવામાં આવી છે તમને? વરસાદની માત્રા. સરસ, લગભગ બધાએ જ તૈયાર કરી લીધું છે ને. તો હવે આપણે માહિતી શું માગી છે? વિવિધ જિલ્લા અને તેમાં પડેલા વરસાદની માત્રા. તો આપણે એનો કોઠો કઈ રીતનો બનાવવો? લગભગ બધાએ જ બનાવી લીધો છે. સરસ બનાવ્યો છે. હવે આપણે જોઈએ કે કેવી રીતનો કોઠો બનાવ્યો છે મેં. જુઓ, માત્ર એક જ માહિતીની જરૂર છે કે કેટલો વરસાદ પડ્યો. તો જિલ્લાનું નામ અને એની સામે વરસાદ. તો વરસાદ છે ઇંચમાં માપેલો છે, એટલે વરસાદ ઇંચમાં. અહીંયા વિવિધ જિલ્લાના નામ આપેલા છે. હવે પછી કોઈ એવી માહિતી માગી હોય કે અમુક રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એના ઉપર જૂન માસ દરમિયાન કેટલા અકસ્માત થયા છે, તો હવે એનું કોષ્ટક કઈ રીતનું બનશે આપણે જોઈએ. જો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પર જૂન માસ દરમિયાન થયેલા અકસ્માતની સંખ્યા, આમાં અલગ અલગ માહિતીની વાત છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે આમાં 1, 2, 4, 5, 8, 9 અને 12. એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જૂન માસ દરમિયાન, એટલે માત્ર જૂન માસની અંદર જ તે કેટલા અકસ્માત થયેલા છે ને એની સંખ્યા પૂછેલી હોય, તો આ રીતનું કોષ્ટક આપણે બને. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. ભારતના વિવિધ રાજ્યોમાં જંગલ વિસ્તારની ટકાવારી. પણ આના આધારે તમે એવું કહી શકો કે ગુજરાતમાં જંગલ વિસ્તારની ટકાવારી કેટલી હશે, અથવા તો રાજસ્થાનમાં, અથવા તો તમિલનાડુમાં, આસામમાં, હિમાચલ પ્રદેશમાં. માત્ર ખાલી એટલું કીધેલું છે કે અલગ અલગ રાજ્યમાં જંગલ વિસ્તારની ટકાવારી આ રીતની છે. તો આપણે કહી શકીએ કે કયા રાજ્યમાં કેટલા ટકા જંગલ વિસ્તાર આવેલો હશે? હમણાં જે માહિતી આપણે જોઈ એના આધારે જો હું એવું પૂછું
કે ગુજરાતમાં કેટલા ટકા જંગલ વિસ્તાર છે? તો શું તમે જવાબ આપી શકો? બોલો ભાવેશભાઈ. ન મળે. શા માટે? કારણ કે આ માહિતી સમજવામાં સરળ નથી. તમને જે પણ માહિતી આપી છે એ એમને એમ જ આપી દીધી છે, એટલે પાક્કું તમે એવું ન કહી શકો કે આ રાજ્યની અંદર આટલા ટકા જ જંગલ વિસ્તાર આવેલો છે. તો હવે આ માહિતી છે ને સમજવામાં એટલી સરળ છે નહીં. તો આ માહિતીના આધારે કયા રાજ્યમાં કેટલા ટકા જંગલ વિસ્તાર આવેલ છે તે ન કહી શકાય. માટે હવે આપણે આ માહિતી છે ને એને આપણે થોડુંક ગોઠવીએ. તો કઈ રીતના ગોઠવેલું છે જુઓ. તો આની અંદર માહિતીને એક આપણે કોષ્ટકમાં ગોઠવી દીધી, એક બાજુ રાજ્યના નામ અને એની બાજુમાં જંગલ વિસ્તારની ટકાવારી. તો આ કોષ્ટકના આધારે જો હું તમને એમ પૂછું કે ગુજરાતમાં કેટલા ટકા જંગલ વિસ્તાર છે તો શું તમે જવાબ આપી શકો? બોલો નીતુબેન, તમે જવાબ આપી શકો? કારણ કે આ માહિતી જે છે ને એ હવે સમજવામાં એકદમ સરળ થઈ ગઈ, કારણ કે રાજ્યના નામની સામે જ તે કેટલા ટકા જંગલ વિસ્તાર આવેલો છે એ દર્શાવી દીધું છે. હવે આ જ માહિતીને આપણે બીજી રીતે પણ ગોઠવી શકાય. કઈ રીતે જોઈએ આપણે? તો જુઓ હવે કઈ રીતના ગોઠવી છે આપણે આ માહિતીને, ચડતા ક્રમમાં. ચડતો ક્રમ ખબર છે ને બધાને? ચડતા ક્રમમાં શું હોય? પહેલા નાનું હોય, પહેલા મોટું હોય? બોલો રાયવલભાઈ. એટલે પહેલા કયો હોય? સૌથી નાનું. તો અહીંયા જુઓ, સૌથી ઓછો જંગલ વિસ્તાર જે હશે ને એનું સૌ પહેલાં નામ છે. તો સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં છે? બોલો ઉમેશભાઈ. રાજસ્થાનમાં. હવે બીજો પ્રશ્ન, કયા રાજ્યમાં જંગલ વિસ્તારની ટકાવારી સૌથી વધુ આવેલી છે? બોલો સાગરભાઈ. આસામ. આસામ રાજ્યની અંદર સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલો છે. તો આના પહેલાં જ્યારે માહિતી આપેલી ત્યારે શું હતું? માત્ર તમને ટકા આપેલા હતા, બરોબર? તો એ વખતે તમે કહી શકતા નહોતા કે કયા રાજ્યની અંદર કેટલા ટકા જંગલ વિસ્તાર આવેલો છે. પણ હવે આપણે માહિતીની એ રીતે ગોઠવણી કરી